गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 2 ની અંદર વિષય ગણિત આગળ આપણે 1 થી 100 એકડા અંકમાં લખેલા ત્યાર પછી 1 થી 100 એકડા અંક અને શબ્દમાં લખેલા આજે આપણે આપણો પહેલો પાઠ શું લાંબુ છે અને શું ગોળ છે એના વિશે આપણે ચર્ચા કરીશું એટલે તમારે બધાએ પહેલા તો આ ગણિત ગમ્મતની જે ચોપડી છે એ ખોલવાની છે કાઢવાની છે અને એની અંદર શું લાંબુ છે અને શું ગોળ છે એ પાનું કાઢવાનું છે હવે જુઓ અહીંયા આપણને આપેલું છે નામનું અનુમાન કરો એટલે આપણે શું કરવું જુઓ બાળકોને નીકુ કાકા ગમે છે આપણે જોઈએ કે આપણા ઘરમાં આપણે નાના હોઈએ ને આપણા કાકા હોય તો કાકા બધાને વહાલા હોય એવી જ રીતે બાળકોને નીકુ કાકા ગમે છે તે તેમની સાથે રોજ રમત કરે છે આજે તેમણે પોતાના ઠેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે રમતનું નામ છે નામનું અનુમાન કરો એટલે જુઓ અહીંયા ચિત્રમાં બધા છોકરા કાકા બેઠા છે એની આજુબાજુ બધા છોકરાઓ બેઠા છે હવે નીકુ કાકા કહે છે કે મારા હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહીશ તે કઈ વસ્તુ છે તેનું તમારે અનુમાન કરવાનું છે કાકાએ જે હાથમાં વસ્તુ પકડેલી છે તે આપણે ઓળખવાની છે પણ આપણને ખબર નહીં હોય તો આ શું છે એમ આપણે વિચાર કરીએ ને હા તો એ રીતે આપણે અનુમાન કરવાનું છે મીકુ કાકાએ તેમના ઠેલામાં ભાગ નાખ્યો ટીમ 1 જુઓ બે ટીમ બનાવી દીધી છે આપણે રમત કરવાના હોય એટલે આપણે બે ટીમ બનાવી દીધી એક એક દાવ લે છે અને બીજો દાવ આપે છે આપણે ખોખો રમીએ એમાં એક દાવ આપતો હોય ને એક રમતનો દાવ લેતો હોય એવી રીતે એણે બે ટીમ પાડી છે ગીત ગાય છે તમારી આંખો બંધ કરો અને શોધો તમારા હાથ વડે અડો અને કહો આંખ બંધ કરી દેવાની છે આ રમતમાં કેવું કરવાનું છે આંખ બંધ કરી દેવાનું છે અને શોધવાનું છે હાથ વડે અને હાથ વડે ઓળો એટલે કે આપણે ઓળીને વસ્તુને ઓળખવાની છે અમને કહો તે કેવી છે અમને કહો તો કેવી છે અને તેનું નામ કહીશું અને રમત જીતીશું એટલે કે બધી આંખ બંધ કરી દેવાની છે અને કોઈ કાકાએ જે હાથમાં વસ્તુ પકડેલી છે એને ઓળીને આપણે એનો જવાબ આપવાનો છે હવે ચાલો પાછળ એક પાનું કરો જો એક એ રમત કરે છે એમાં એક બાજુ ઓણીવાળું તો એક બાજુ ઓણીવાળું બીજી બાજુ ચોપાટ વળી નળી જેવું ગો બોલો તે શું છે એટલે કે પ્રશ્ન પૂછ્યો છે કાકાએ તો નળી જેવું ઓણીવાળું ઓણીવાળું એટલે પેન્સિલને ઓણી હોય ને તો બીજી બાજુ ચોપાટ બીજી બાજુ આમ ચોપાટ હોય વળી પાછું નળી જેવું ગોળ હોય એટલે એને શું કહેવાય પેન્સિલ ચાલો હવે ટીમ ઓનો વસ્તુને અડવાનો અને તેનું અનુમાન કરવાનો વારો બધા ગાય છે અમે કહો અમને કહો તે કેવી છે અમે તેના નામનું અનુમાન કરીશું અને જીતીશું એક ટીમે વારો લઈ લીધો છે અને હવે બીજી ટીમનો વારો છે ઓનો છોકરો ઠેલામાં હાથ નાખે ટીમ ઓના બીજા સભ્યો વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું છે શું તમે તેને મદદ કરશો બધી બાજુ ગોળ ગોળ ખૂણા વગરનું ગોળ ગોળ હું તેને મારા હાથમાં ફેરવી શકું છું કહો તો તે શું ગોળ ગોળ કઈ વસ્તુ હોય દડો ગોળ હોય પછી આપણે ક્રિકેટ રમીએ બોલ ગોળ હોય તો એવી વસ્તુ હવે ટીમ બનો હવે ટીમ બીજી નો સ્પર્શ કરી એટલે પકડી સ્પર્શ કરો એટલે કે પકડવાનું અને પછી તેનો શું છે તે વારા ફરતી જવાબ આપવાનો અને રમત કરવાનો હવે તમે ટુકડો પાડીને રમત રમો ટુકડી પાડી
શકો. તમારા આજુબાજુના મિત્રને લઈને આ પર પટ્ટી બાંધીને કોઈ વસ્તુ આ વસ્તુ ઘણી બધી મૂકી દેવાની છે, પકડીને પછી કઈ વસ્તુ છે એનું નામ આપવાનું. એવી રીતે તમારે ઘરે રમત કરી શકાય. ચાલો હવે પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે એના વિશે જોઈએ. તો જુઓ, પોસ્ટકાર્ડ એક કાગળ જેવો આવે, બરાબર? એને પોસ્ટકાર્ડ એક ખૂણેથી પકડો. જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર હવે એક નાનું એવું પોસ્ટકાર્ડ હોય કે એના પર આપણે ચોપડી મૂકી દઈએ તો ચોપડીનું વજન વધી જાય. પોસ્ટકાર્ડ નું શું થાય? પોસ્ટકાર્ડ મજબૂત હોય, પુસ્તક મજબૂત હોય. અહીંયા જુઓ, અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે ચોપડી છે અને પોસ્ટકાર્ડ છે. પોસ્ટકાર્ડને વાળીને ગળી જેવું બનાવવાનું, એટલે આપણે ગોળ ગોળ ઢોકળી બનાવીએ ને એવી રીતે વાળવાનું છે. તેના બંને છેડા ભેગા કરીને પટ્ટીથી ચોંટાડો, એટલે આમ ગોળ વાળી દેવાનું છે અને બંને છેડા એટલે પટ્ટીથી ચોંટાડી દેવાનું છે. તેના પર પુસ્તક મૂકો. પોસ્ટકાર્ડ પર તે ટકે છે. જુઓ, પહેલાં આપણે આમ જ પોસ્ટકાર્ડ મૂકી દઈએ અને એના પર ચોપડી મૂકીએ તો પોસ્ટકાર્ડ સીધો ફ્રેમથી પડી જાય, પાકો પડી જાય, ફાટી જાય. પણ જો આપણે આમ પોસ્ટકાર્ડને ગોળ ભૂંગળીની જેમ વાળી દઈએ ને પછી પટ્ટી લગાવીને આમ રાખી દઈએ અને એના પર પુસ્તક મૂકીએ તો એ પુસ્તક આપણું રહેશે, બરાબર? જો અહીંયા એક પોસ્ટકાર્ડની ઉપર ત્રણ બુકો મૂકેલી છે તો બે બુકો મૂકેલી છે તો એ વ્યવસ્થિત રહેલી છે. ચાલો હવે આગળ જોઈએ. ઉતાવળ કરો અને ઝડપ. આપણે જોયું છે આ જે રમત દેખાય છે આપણે ઘણી વાર રમીએ છીએ કે બધા ભેગા ગોળ રાઉન્ડની અંદર બેસી જાય, પછી કઈ મ્યુઝિક વગાડે, હા તો કઈ વસ્તુ હોય એ આમ આપણે ફરતું ફરતું અને મ્યુઝિક બંધ થઈ જાય એટલે પછી આપણે એ જેનો વારો આવે એણે કોઈ ગીત ગાવાનું હોય, જોક્સ કહેવાનું હોય, વાર્તા કહેવાનું હોય, કોઈ ફિલ્મ અભિનય કરવાનું હોય, કોઈ ફિલ્મનું ગીત ગાવાનું હોય, એવું આપણે કરીએ ને તો એ આવી રમત છે. બાળકો વર્ગમાં વર્તુળા કાઢે એટલે કે ગોળ રાઉન્ડમાં બેસી જવાનું, તેઓ રમતા રમતા તાળી પાડે કે આ મ્યુઝિક બી ચાલુ કરે, પછી લાંબુ છે કે ગોળ છે. આજુબાજુ જુઓ, રીના ભાઈ છે, બેટ લાંબુ છે, દડો ગોળ છે. બેટ આપણે જોઈએ ને તો લાંબી હોય અને દડો ગોળ ગોળ હોય, બેટ લીલી હોય અને લાંબી હોય ને આવી બેટ તો આ લાંબુ ને દડો આવો ગોળ હોય તો આને ગોળ કહેવાય. આવી વસ્તુમાં તમને ઓળખતા આવડી જોઈએ. આવી વસ્તુઓ તમારી આજુબાજુ તમારી ઘરની અંદર હોય તો તે તમારે ઓળખી જવાની કે આ વસ્તુ લાંબુ છે, આ ગોળ છે, લાંબુ છે કે ગોળ છે. આજુબાજુ જુઓ, મીનુ કહે છે સીસી લાંબી છે, ટોપી ગોળ છે. આજુબાજુ જુઓ અને રમત આગળ વધે. હવે તમે રમત રમતા વર્ગમાં રમો. આવી રમત તમે અત્યારે તો આપણે રમી શકીએ, ક્લાસમાં રમી શકીએ એવું નથી, તો આવી રમત તમારે કરવી હોય તો તમારા થોડા મિત્ર ભાઈ બહેન એવાને ભેગા કરીને તમે રમી શકો. શું ભબડે છે કે શું સરકે છે. હવે આપણે શું ભબડે છે કે શું સરકે છે એવી વસ્તુ વિશે જોવાના છે. તો આપણે અહીંયા એક જગ્યાએ વસ્તુ મૂકી દઈએ. દાખલા તરીકે આપણે બાગની અંદર જઈએ તો લીસા પટ્ટી હોય તો લીસણ પટ્ટી આમ સરકે ને, લીસણ પટ્ટી પર આપણે ઉપર ચડીએ અને પછી બેસીએ તો એ સરકે. એટલે તમને સરક કેવી સરકવો એના વિશે તમને ખ્યાલ આવી ગયો કે આપણે નીચે ઉપર બેઠેલા હોય તો આમ એને સરક મૂકી દે. પછી ગબડે, ગબડે એટલે ધારો કે આપણે આ ઉપર લસણ પટ્ટી પર ઉપર બેઠા હોય ને આપણા ભૂલથી પગ આમ ફસી ગયો હોય ને આપણે આમ આમ પેલું આપણે સરળતા એટલે સીધો થઈ જઈએ અને પડી ગયા હોય તો આમ 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 કરતા જઈએ તો એને ગબડવું કહેવાય. ને પેલું જે આપણે રમત કરતા હોય તેને સર
કરે. ચાલો હવે આગળ. હવે આગળ આપણે ભગડી શકે કે સરકી શકે એની વસ્તુઓ લખવાની છે, અને સરકી હો શકે અને ભગડી હો શકે એવી વસ્તુને બી અહીંયા લખવાનું છે. ચાલો આપણે સૌથી પહેલા તો આપણી પાસે પૈસા હોય ને, રૂપિયાનો સિક્કો, બે રૂપિયાનો સિક્કો, તો સિક્કા એ શું થાય? ગબડી શકે. ગબડી શકે ને? આ તમારે તમારી પુસ્તકમાં લખવાનું છે સિક્કો. પછી મમ્મી બંગડી પહેરે ને, એ બંગડી આપણી મમ્મી બંગડી ટેબલ પર નાખતી હોય, મૂકતી હોય તો એકાદ બંગડી પડી જાય તો એ ગબડે ને? સરકવાની છે નહીં, એટલે અહીંયા આપણે લખવાનું બંગડી. ચાલો હવે આપણે જે બોલ રમીએ ને ક્રિકેટ, કે પેલો મોટો બોલ હોય તો એ બોલ બી આમ ગબડી શકે, એમ સીધો આવી જતો નથી, એટલે શું લખવાનું અહીંયા? બોલ. પછી આપણે ફ્રૂટ ખાઈએ તેમાં નારંગી આવે, નારંગી મોસંબી, તો એ નારંગી. પછી આપણે ગણપતિ, ગણપતિ આપણો ખૂબ જ આપણને તહેવાર ખૂબ જ ગમે ને, તો ત્યારે ગણપતિ સારું મમ્મી પ્રસાદમાં શું બનાવે? લાડુ બનાવે, તો લાડુ પણ શું થાય? ગબડી શકે. ચાલો હવે આપણે સરકી શકે ને એવી વસ્તુ, તો જુઓ આ જે ચોક છે ને મારી હાથમાં, એ ચોકને આપણે આમ અહીંયા મૂકી દઈએ તો આમ સરકી જાય, તો અહીંયા આપણે લખશું ચોક. ત્યાર પછી મારી પાસે ડસ્ટર બી છે, તો ડસ્ટર બી સરકશે. ચાલો તેવી જ રીતે તમારી પાસે કંપાસ બોક્સ છે, તો પડી જાય તો એ તમારી બેન્ચ પરથી સરકી જાય ને, તો અહીંયા આપણે લખશું કંપાસ. ત્યાર પછી પેન્સિલ, પેન્સિલ પણ ઘડીએ ઘડીએ બધાની પેન્સિલ સરકી જાય છે. અને તમે જે રમત કરો ને બે. ચાલો હવે ઘર આપણે સરકી બી શકીએ અને ગબડી બી શકે એવી વસ્તુ, તો દડો, દડો જો આપણા હાથમાંથી પડી ગયો હોય તો ગબડે, પણ આપણે આમ ઉપરથી નાખ્યો હોય તો કશે કોઈ દિવાલ પર પડી ગયો હોય ને તો આમ તરત સરકતો આવી જાય, એટલે અહીંયા લખીશું દડો. તેવી જ રીતે આપણી પાસે છીંકવા માટે જે રબર હોય ને એ સરકી બી શકે અને ગબડી બી શકે. પછી મીણબત્તી, ત્યાર પછી સિક્કા બી, સિક્કા બી ગબડી બી શકે અને સરકી બી શકે. પછી લાકડાનો ટુકડો, લાકડાનો ટુકડો ગબડી બી શકે અને